નમસ્કાર ખેડૂત મિત્રો, જીરુના પાકને લઈ અને મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે, તેજીની સર્કિટ આવવાની પણ શક્યતાઓ છે, ખેડૂતોએ સાવધાન થવાની પણ જરૂર છે. સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોશું, તો વિડીયોને તમે અત્યારથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો સુધી, જે ખેડૂતો પાસે હજી હાલની સમયની અંદર જે જીરું પડ્યું હોય એ ખેડૂતો સુધી વિડીયો પહોંચી શકે, આ એક પુણ્યનું કામ છે. ખેડૂત મિત્રો, ખેડૂતોને ફાયદો થાય એનાથી વિશેષ આપણે બીજું કશું હોતું નથી. તો માહિતીની વાત કરીએ ખેડૂત મિત્રો, જીરુંનો હજુ ઘણો પાક ખેડૂતોના ઘરમાં પડ્યો છે, ત્યારે ખેડૂતોને જીરુંના ભાવ મળશે કે કેમ, તે દરેક ખેડૂતોના મનમાં આ સવાલ છે. જીરુંના મોટા ગજાના વેપારીઓ સાથેની વાતચીત કરતા મોટાભાગના વેપારીઓનું એવું કહેવું છે કે આ વર્ષે જીરુંનું ઉત્પાદન આગળના વર્ષો કરતાં બહુ જ મોટું થયું છે, પણ માર્ચ એપ્રિલમાં પડેલા માવઠાના કારણે રાજસ્થાનના જોધપુર, નોખા, જેસલમેર, બાડમેર બાજુ પાકતું જીરું 60-70% ક્વોલિટી સાવ એટલે સાવ ખરાબ થઈ ગઈ છે. એમનું જીરું ખૂબ જ નીચા ભાવે વેચાશે. આ વર્ષે ગુજરાત કરતાં રાજસ્થાનમાં જીરુંનો પાક મોટો થયો હતો. રાજસ્થાનનું જીરું બગડી જતાં જે ખેડૂતો પાસે સારી ક્વોલિટીનું જીરું પડ્યું છે તેનો ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આગળ જતાં ભાવમાં ફાયદો થવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે. વિદેશી બજારમાં હાલ ભારતીય જીરું સૌથી સસ્તું હોય ચીન, બાંગ્લાદેશ, દુબઈ સહિત આરબ દેશો ભારતીય જીરુંની ખરીદી કરવા માટે લાઈન લગાડીને બેઠા છે. છેલ્લા 10 દિવસથી જીરુંમાં, ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળશો, છેલ્લા 10 દિવસથી જીરુંમાં મણે 150 રૂપિયાનો વધારો થયો છે, જે એક સારી તેજીની સર્કિટ ગણી શકાય. અત્યારે જીરુંના ભાવ મણના રૂપિયા 2400-2600 બોલાય છે. વેપારીઓના મતે સપ્ટેમ્બરમાં ઈદ માટે જીરુંની ખરીદી આરબ દેશોમાંથી આવશે, એટલે 1-2 મહિનામાં ચાલુ થશે ત્યારે નિકાસની માંગ વધતા દિવાળીની આસપાસ જીરુંનો ભાવ વધીને ₹2800-3000 સુધી પણ પહોંચી શકે છે. એટલે નબળી ક્વોલિટીનો ભાવ ઘટી શકે છે, પણ સારી ક્વોલિટી છે એમનો ભાવ વધી શકે છે. એટલે સારી ક્વોલિટીનું જીરું ખેડૂતોએ રાખવું જોઈએ અને દિવાળી સુધીમાં જીરુંમાં ભાવ વધવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ખેડૂત મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી દેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.